हेलो फ्रेंड, गुड मॉर्निंग। नवजीवन यूट्यूब चैनल में हूँ पिंकी पटेल तमारू हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे भणवानुं छे गणित गम्मत। बराबर, गणित गम्मत में आपणे अहींया सुधी काले जोई गया हता, तो आज आपणे जोईए सरवाळा। बराबर, पण सरवाळा आपणे शुं कीधुं छे, सूचना प्रमाणे काम करो। बराबर, सूचना प्रमाणे એટલે અંક મુજબ અહીંયા એકડા આપેલા છે એના પ્રમાણે ટપકા દોરો અને સરવાળા કરો, જેમ આ રીતે કર્યું છે એ રીતે। બરાબર, ચલો આપણે અહીંયા જોઈએ કેટલા લખ્યા છે, પાંચ। કેટલા? પાંચ। બરાબર, તો અહીંયા આપણે પાંચ ટપકા કરવાના છે, એટલે કે ગોળ મીંડા કરીશું। તો ચલો, એક બે ત્રણ ચાર પાંચ થયું, પાંચ કર્યા। હવે અહીંયા આપણે કરીશું, કેટલા કીધા છે, એક, તો અહીંયા કરો એક। બરાબર, તો પાંચ છે, તો એક બે ત્રણ ચાર પાંચ, પાંચ થયા। એમાં આપણે એક ઉમેરીએ તો કેટલા થશે, છ। તો અહીંયા છ ગળે છ લખવાનું છે અને પાછા છ મીંડા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ। બરાબર, આ રીતે। હવે નીચે જુઓ, ચલો હવે અહીંયા પછી આપણે લખવાનું। ચલો હવે આટલું થઈ ગયું। બરાબર, તો હવે આપણે નીચે જે આ રીતે જ લખ્યું છે ને, એ આપણે શબ્દમાં વાળું લખવાનું નથી, હવે આપણે અંકવાળું ડાયરેક્ટ લખી દઈશું। તો અહીંયા પાંચ વત્તા એક બરાબર છ, આ રીતે લખવાનું રહેશે। બરાબર ને, ચલો હવે આપણે નીચે જોઈએ, ચાર લખ્યા છે, અહીંયા કેટલા લખ્યા છે, ચાર। તો અહીંયા ચાર મીંડા કરો, એક બે ત્રણ ચાર થયા, ચાર। હવે આ કેટલા લખ્યા છે, ત્રણ, તો અહીંયા કેટલા કરવાના, ત્રણ, એક બે ત્રણ થઈ ગયા, ત્રણ। હવે જો આ કેટલા છે મીંડા, એક બે ત્રણ ચાર છે, ચાર। હવે આ કેટલા છે, ત્રણ, તો આપણે ચાર ગણ્યા, હવે પાછા ત્રણ ગણીશું। બરાબર, ચાર પછી કેટલા આવશે, પાંચ, તો બોલો પાંચ છ સાત, તો અહીંયા લખવાનું છે સાત અડે સાત અને સાત મીંડા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત। બરાબર, બરાબર ને, તો હવે આપણે અહીંયા નીચે ચાર વત્તા ત્રણ બરાબર સાત। બરાબર, હવે બાજુમાં જોઈએ આપણે કેટલા છે, બે, તો અહીંયા બે મીંડા કરો, આ કેટલા છે, એક, તો અહીંયા એક મીંડું કરો। બરાબર, તો એક, હવે આ બંનેને આપણે ભેગા કરી દઈએ તો કેટલા થશે, એક બે ત્રણ, કેટલા ત્રણ, તો અહીંયા લખો તગડે ત્રણ અને ત્રણ મીંડા કરો, એક બે ત્રણ। ચલો હવે એ જ રીતે પહેલાં બગડે બે લખવાનું, પછી વત્તા એક બરાબર ત્રણ, આ રીતે લખવાનું રહેશે। ચલો આ કેટલા છે, બે, કેટલા છે, બે, તો અહીંયા બે મીંડા કરવાના છે, પછી આ કેટલા છે, છ, કેટલા, છ, તો અહીંયા છ મીંડા કરો, એક બે ત્રણ ચાર પાંચ છ। બરાબર, તો હવે કેટલા છે, આ બધા મીંડાને આપણે ભેગા કરીને ગણવાના છે, તો ચલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા છે, આઠ, તો લખો આઠ અડે આઠ અને હવે આઠ મીંડા કરવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। બરાબર, આ રીતે હવે આ છે આપણે નીચે લખીશું, બે વત્તા છ બરાબર આઠ થયું। હવે આમાં લખીશું, આ કેટલા લખ્યા છે, એક, તો અહીંયા એક મીંડું કરવાનું, આ કેટલા છે, સાત, તો આપણે સાત મીંડા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ ને એક, અહીંયા સાત થઈ ગયું। તો હવે સાત અને એક આ છે, બરાબર,
તો બંનેને આપણે ભેગા કરી દઈએ તો કેટલા થાય? ચલો આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8, કેટલા? 8. તો અહીંયા લખો 8 × 8, અને હવે આપણે 8 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 થયું ને? તો એ જ રીતે આપણે ઉપર ઉપર જે લખ્યું છે આપણે નીચે લખવાનું છે. 1 + 7 = 8 થયું. હવે નીચે જુઓ, આ કેટલા લખ્યા છે? 5. કેટલા? 5. તો અહીંયા કરો 5. 1 2 3 4 5. હવે આ કેટલા છે? 4. કેટલા? 4. તો કરો 1 2 3 4. થયું 4, બરાબર? તો હવે આપણે બધા મીંડાને ભેગા કરીને આ ખાનામાં મૂકી દઈશું. ચાલો ગણો, 1 2 3 4 5 6 7 8 9. 9 કેટલા? 9, બરાબર? તો હવે આપણે 9 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 ને 1 અહીંયા 9, બરાબર? તો અહીંયા ઉપરથી આપણે પાછા લખીશું, 5 + 4 = 9 થયું. હવે એ જ રીતે બાજુના ખાનામાં જુઓ, આ કેટલા છે? 6. તો ચલો 6 મીંડા કરો. 1 2 3 4 5 6 થયું 6. આ કેટલા છે? 2. 1 2, બરાબર? તો આ બધા મીંડાને ભેગા કરીને આ ગોળમાં આપણે મૂકીએ. ચાલો કેટલા છે? 6 6 6, આ ને આ 2. તો ગણો, 1 2 3 4 5 6 7 8, કેટલા? 8. તો અહીંયા 8 લખો. હવે અહીંયા મીંડા કરો. 1 2 3 4 5 6 7 8 થયું 8. તો હવે અહીંયા આપણે 6 લખીએ, અહીંયા વત્તાની નિશાની, અહીંયા બગડે 2, બરાબરની નિશાની 8, બરાબર? હવે નીચે જુઓ, આ કેટલા છે? 2. કેટલા? 2. અહીંયા 2 મીંડા કરો. આ કેટલા છે? 4. અહીંયા 4 મીંડા કરો. 1 2 3 4, બરાબર? તો હવે આ 2 મીંડા અને આ 4 મીંડા બધા ભેગા કરીને આપણે આ ખાનામાં મૂકી દઈશું. ચાલો ગણો મારી સાથે, 1 2 3 4 5 6. તો અહીંયા લખો 6 × 6. હવે 6 મીંડા કરીશું આપણે. 1 2 3 4 5 6, બરાબર? તો અહીંયા લખો પહેલાં બગડે 2 + 4 = 6 થયું. હવે જોવા કેટલા છે? 1. તો અહીંયા 1 મીંડું કરો. આ કેટલા છે? 4. કેટલા છે? 4. આ કેટલા છે? 4. તો કરો, ચાલો 1 2 3 4, બરાબર? હવે આ 4 છે અને આ 1 છે, તો હવે આપણે 4 અને 1ને ભેગા કરી દઈશું. એ ક્યાં મૂકીશું? આ ખાનામાં. તો ચલો પહેલાં ગણો મારી સાથે. 1 છે આ 1, તો હવે 2 3 4 5. તો અહીંયા લખીશું 5 × 5, અને કેટલા મીંડા કરીશું? 1 2 3 4 5, થઈ ગયું. હવે જે રીતે આપણે ઉપર લખતા હતા એ જ રીતે આપણે નીચે પણ લખી દઈશું. 1 + 4 = 5. ઓકે, આજે આપણે અહીંયા સુધી જોઈશું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.